हेलो स्टूडेंट्स वेलकम बेक टू द आई डी फंडामेंटल सीरीज सो लास्ट टाइम आप शू तू लास्ट टाइम अपने स्टार्ट तू वॉट इज सी वॉट इज प्रोग्राम वोट इज प्रोग्रामिंग राइट ते आप एक प्रोग्राम तो प्रिंट एफ हेलो वर्ल्ड वर्ल्डवाड़ो राइट त्या स्टार्ट तू सो आज आप एक एक्साइटिंग टॉपिक करशूँ वेरिएबल्स एंड डेटा टाइप्स सो मोस्ट इंटरेस्टिंग टॉपिक है आप राइट वेरिएबल्स एंड डेटा टाइप्स सो सौ पेहला आप ये जाए कि वेरिएबल्स मतलब शू સો વેરિએબલ શું છે વેરિએબલ એક કન્ટેનર છે જેમાં આપણે કોઈક સ્પેસિફિક વેલ્યુ સ્ટોર કરી શકીએ જેમ કે તમને એક એક્ઝામ્પલ દઉં આપણી પાસે એક બેગ હોય એમાં અલગ 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 વસ્તુ સ્ટોર કરી હોય આપણે સો બેગ મારું શું થયું એક વેરિએબલ થયું જેમાં મેં અલગ 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 વસ્તુ સ્ટોર કરી છે તો એવી જ રીતના મારે કોઈ સ્પેસિફિક વેલ્યુને સ્ટોર કરવી હોય તો એના માટે શું યુઝ કરીએ આપણે વેરિયેબલનું એને આપણે શું કહીએ વેરિયેબલ સો વેરિએબલ ઇઝ અ કન્ટેનર ધેટ વી યુઝ ટુ સ્ટોર ધ વેલ્યુ right so start curry. apply what is variable and data types so in this lesson we will learn about the rules of variable the main data types in c integer float double and character declaring and initializing data types in c as well as the changing value casting from one data type to another એન્ડ સમ પોટેન્શિયલ લિમિટેશન ઇન સી તો આ ચેપ્ટરમાં આપણે શું જોઈશું કે વેરિયેબલનું રૂલ્સ શું છે ડેટા ટાઈપ ક્યાં કયા યુઝ થાય સીમાં મારે ડેટા ટાઈપને ડિક્લેર કેવી રીતના કરવાના વેરિએબલને ડિક્લેર કેવી રીતના કરવાના અને મારે વેરિએબલને ચેન્જ કરવું હોય તો મારે ચેન્જ કેવી રીતના કરવાના સો આટલી વસ્તુ આપણે આમાં લર્ન કરશું બરાબર સો લેટ સ્ટાર્ટ સૌથી પહેલાં વેરિએબલનો મતલબ કે એક કન્ટેનર છે રાઈટ જેમાં બધી વેલ્યુને સ્ટોર કરી શકું રાઈટ એક સ્પેસિફિક નેમ છે જેમાં હું બધી વેરીબલ બધા બધી વેલ્યુને હું સ્ટોર કરી શકું રાઈટ તો એના અમુક રૂલ્સ છે અમુક રિસ્ટ્રિક્શન છે કે અમુક અમુક રૂલ્સથી તમે વેરીબલને તમે ડિક્લેર કરી શકો તો રૂલ્સ ક્યાં ક્યાં છે સૌથી પહેલું કે એમાં નેમ્સ કેન બી કમ્પોઝ ઓફ અપર એન્ડ લોઅર કેસ લેટર નંબર એન્ડ અંડર સ્કોર નેમમાં શું હોવું જોઈએ કા લોઅર કેસ કેરેક્ટર કા અપર કેસ લેટર કા નંબર કા અંડરસ્કોર બીજો કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર નહીં ચાલે સ્પેશિયલ કેરેક્ટરમાં ખાલી ક્યુ ચાલશે જ બીજું એક એટ ધ રેટ છે એક્સપ્લેમેશન માર્ક છે એવા એક સ્પેશિયલ કેરેક્ટર આમાં વર્ક નહીં કરે રાઈટ સો જેમ કે મેં અહીંયા લખું માનવ ઇક્વલ્સ ટુ હંડ્રેડ સો આમાં વેરિયબલ કયો થયો માનવ રાઈટ અને આ વેલ્યુ કઈ થઈ આમાં હંડ્રેડ પછી હું આ લખું બી ઇક્વલ્સ ટુ ફાઈવ હન્ડ્રેડ તો આમાં વેરિયબલ કયો થયો બી

स्टार्टिंग नो कैरेक्टर हमेशा स्टार्टिंग नो हमेशा शू हो नंबर राइट स्टार्टिंग नो हमेशा शू हो कैरेक्टर हो होइए नंबर वर्क नहीं करे राइट सो द फर्स्ट कैरेक्टर मस्ट बी अ लेटर फर्स्ट कैरेक्टर हमेशा लेटर हो जो का तो अपर केस का तो लोअर केस में नेक्स्ट नो कीवर्ड्स आर अलाउड एज द फूल नेम कीवर्ड्स सौंती पहला कीवर्ड्स मतलब शूँ कीवर्ड इज अ स्पेशल वर्ड કીવર્ડ શું છે એક સ્પેશિયલ વર્ડ છે જેમકે કાપડ રિઝર્વ વર્ડ જે ઓલરેડી રિઝર્વ છે જ્યારે તમે સી લેંગ્વેજ જ્યારે તમે સી ડાઉનલોડ કરો તે ઓલરેડી રિઝર્વ આવે અમુક કીવર્ડ જેમ કે ઇફ છે વાઇલ છે ફોર છે ઇન્ટ છે ફ્લોટ છે આ બધા એક કીવર્ડ છે જે ઓલરેડી રિઝર્વ છે રાઈટ સો એને આપણે શું કહીએ કીવર્ડ કહીએ નેક્સ્ટ સો આપણે વેરેબલના નામમાં આપણે કીવર્ડ નો ન રાખી શકી જેમ કે મેં મારે રાખવું હોય ઇન્ટ ઇક્વલ્સ ટુ ટેન તો આ વર્ક ન કરે આમાં હેર આવે શું કામ કારણ કે ઇન્ટેક્સ શું છે કીવર્ડ છે રાઈટ સમજાણું તો આટલા મારી પાસે રૂલ છે અને હજી એક મારી પાસે રૂલ છે કે વેરિયબલના નામમાં સ્પેસ ન ચાલે જેમ કે મારે આમ લખવું હોય નંબર ઓફ બુક્સ તો આ વર્ક નહીં કરે શું કામ કારણ કે આમાં વચ્ચે સ્પેસ છે સ્પેસ તમે આમાં વચ્ચે ઇન્કલુડ ન કરી શકો એના માટે તમે શું કરી શકો અંડરસ્કોર નંબર અંડરસ્કોર ઓફ અંડરસ્કોર બુક્સ આ ચાલે પણ વચ્ચે સ્પેસ વેરેબલના નામમાં નહીં વર્ક કરે રાઈટ ધેન સો આપણે પ્રોગ્રામ કરીએ હવે આ જે પ્રોગ્રામ છે એમાં આપણે જોઈએ કે શું મિસ્ટેક છે વેરેબલના નામમાં તો સૌથી જે પહેલું છે ઇન્ટીજર નંબર એક્સક્લેમેશન માર્ક એમાં શું મિસ્ટેક છે રાઈટ એમાં શું મિસ્ટેક છે તો એક્સક્લેમેશન માર્ક છે એ એક સ્પેશિયલ કેરેક્ટર છે શું એમાં સ્પેશિયલ કેરેક્ટર વર્ક નહીં કરે ખાલી શું વર્ક કરે અંડરસ્કોર શું આગળ હટાવી દઉં એક્સપ્લેમેશન માર્ક દેન નેક્સ્ટ બીજામાં શું ભૂલ છે બીજામાં આપણને સ્પેસ આપી છે તો સ્પેસ કોઈ દિવસ વર્ક ન કરે તો એની જગ્યાએ હું શું આપી દઉં અન્ડરસ્કોર આપી દઉં બીજું ઇટ શુડ નોટ સ્ટાર્ટ વિથ નંબર નંબરથી સ્ટાર્ટ ન થવું જોઈએ પણ આમાં એ લોકોએ નંબરથી સ્ટાર્ટ કર્યું છે બરાબર તો અહીંયા હું શું આપી દઉં અહીંયા નંબર કાઢી નાખું સો નંબર મેં રિમૂવ કરી નાખો નેક્સ્ટ ઇટ શુડ નોટ બી અ કીવર્ડ કીવર્ડ યા તો રિઝર્વ વર્ડ વર્ક ન કરે તો આ ફ્લોટ ફ્લોટ છે ફ્લોટ શું છે આપણી પાસે કીવર્ડ છે સો આ હું કાઢી નાખું કીવર્ડ અને આની જગ્યાએ શું આપી દઉં હું ફ્લોટ એક્ઝામ્પલ રાઇટ આ વર્ક કરશે અને હવે મારા પ્રોગ્રામને રન કરું સી ઇટ્સ વર્ક પરફેક્ટલી રાઈટ સો તમારે વેરિયબલના નામ સરખી રીતના આપવાના જે વર્ક કરતા હોય એના રૂલ્સ પ્રમાણે રાઈટ સો આ હતા આપણા વેરિયેબલ્સ નેક્સ્ટ નેક્સ્ટ વોટ ઇઝ ડેટા ટાઈપ્સ હવે સૌથી પહેલાં ડેટા ટાઇપ્સનો મતલબ શું થાય તો તમે જે પણ વેરિયેબલ ડિક્લેર કર્યા તમે જે પણ વેરિયબલ ડિક્લેર કર્યા એનો ટાઇપ શું છે એનો ટાઇપ શું છે એ મારે જાણવું હોય તો એના માટે શું આપણે યુઝ કરીએ છીએ ડેટા ટાઈપ્સ રાઈટ सो डेटा टाइप्स के टाइप ना होई, डेटा टाइप्स आर ऑफ टू टाइप्स सौ थी पहला प्रीमिटिव प्रीमिटिव डेटा टाइप्स एनो मतलब कि जो ऑलरेडी प्री डिफाइंड होने आप शू प्री डिफाइंड डेटा टाइप्स के ऑलरेडी uh, इंक्लूड राइट सी में तो यहाँ क्या क्या आवे इंटीजर छे फ्लोट छे कैरेक्टर छे डबल छे

લેંગ્વે સી લેંગ્વેજમાં ઇન્ટીજર કહીએ ઇન્ટીજર પણ લખીએ કેવી રીતના આપણે એને આઈ એન્ટી રાઈટ શું કહીએ આપણે એને ઇન્ટીજર જેમ કે એક્ઝામ્પલ આપું તમને હું જેમ કે સેવન્ટી એટ છે ટ્વેલ્વ છે માઇનસ નાઇન્ટી છે ફોર ફિફ્ટી સિક્સ છે થાઉઝન્ડ છે આ બધાય કેવા છે કે જેમાં ડેસિમલ પોઈન્ટ નથી પોઈન્ટવાળી વેલ્યુ નથી એને આપણે શું કહીએ ઇન્ટીજર અને જેમાં ડેસિમલ પોઈન્ટ હોય જેમાં ડેસિમલ પોઈન્ટવાળી વેલ્યુ હોય નંબર હોય એવા એને આપણે શું કહીએ ફ્લોટ રાઇટ બોલીએ પણ ફ્લોટ અને લખીએ પણ આપણે એને શું ફ્લોટ તો એમાં એ શું ઇન્કલુડ કરે પોઈન્ટવાળી વેલ્યુ જેમ કે થર્ટી ફોર પોઈન્ટ ટવેલ્લ માઇનસ સેવન્ટી એઇટ પોઈન્ટ ફિફ્ટી સિક્સ રાઇટ પછી વન ટ્વેન્ટી થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઇવ સિક્સટી સેવન પોઈન્ટ નાઇન્ટી તો આ બધી કેવા છે ફ્લોટ જેમાં ડેસિમલ પોઈન્ટ હોય નેક્સ્ટ કેરેક્ટર કેરેક્ટરનો મતલબ કે જેમાં લેટર આવે જેમ કે એ ટુ ઝેડ એ ટુ કા કેપિટલ એ ટુ ઝેડ કા સ્મોલ એ ટુ ઝેડ સો જે પણ કોઈમાં લેટર આવે એને આપણે શું કહીએ કેરેક્ટર બોલીએ કેરેક્ટર પણ લખીએ શું એને આપણે કેર સી એચ એ આર કેર અને ડબલ ડબલનો મતલબ શું થાય તો તમે ફ્લોટ લોખો કે ડબલ લોખો એ વચ્ચેનો ડિફરન્સ શું છે ફ્લોટ પણ ડેસીમલ વાળી વેલ્યુ લે અને ડબલ પણ ડેસિમલ પોઈન્ટ વેલ્યુ ડેસિમલ વાળી વેલ્યુ લે તો ડિફરન્સ શું છે બે વચ્ચે જો અહીંયા સો ડબલ શું કરે ફ્લોટ શું કરે એ ખાલી તમારે સિક્સ ડેસીમલ પ્લેસ સુધી જ જાય પણ ડબલ એ ફિફ્ટીન ડેસીમલ પ્લેસ સુધી પણ તમે આગળ વધારી શકો સો સો એમાં તમારી એફિશિયન્સી વધી જાય તમારે પણ કોઈ એવો કોડ હોય કે જેમાં જેમાં તમારે એફિશિયન્સી જોઈએ છે તો તમારે શું યુઝ કરવાનું ડબલ કારણ કે એમાં ફિફ્ટીન ડેસીમલ પ્લેસ સુધી એ આગળ જશે રાઇટ ફ્લોટમાં એ નહીં જાય ફ્લોટમાં સુધી ફ્લોટમાં ક્યાં સુધી જશે એ ઓનલી સિક્સ ડેસીમલ પ્લેસ સુધી પણ જો તમારે તમારો કોડ વધારે એફિશિયન્ટ બનાવવો હોય તો તમારે શું યુઝ કરવાનું ડબલ સમજાણું રાઈટ ધેન સો ધેર આર ફ્યુ ક્વેશ્ચન યુ માઇટ બી આસ્કિંગ યોર સેલ્ફ લુકિંગ એટ ધીસ ડિસ્ક્રિપ્શન વોટ ધ ડિફરન્સ બિટવીન અ ફ્લોટ એન્ડ અ ડબલ ડિફરન્સ શું છે ફ્લોટ અને ડબલમાં

પણ તમારે આખું નેમ્સ તમારે સ્ટોર કરવું હોય તો તમે શું યુઝ કરશો તો એના માટે યુઝ થાય સ્ટ્રિંગ જે આપણે આગળના કોર્સમાં આપણે ભણશું રાઇટ સો આમાં આપણે શું કરવાનું છે જોઈએ આપણે તો કોડ ઇન ધ એડિટર ઇઝ રેડી ટુ ડિસ્પ્લે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ઇમેજનરી સ્ટુડન્ટ ધ પ્રોબ્લેમ ઇઝ ધ પ્રોગ્રામર ફોરગેટ ટુ ડિક્લેર ધ ડેટા ટાઈપ્સ જે પ્રોગ્રામર છે એ ડેટા ટાઈપ ડિક્લેર કરવાનું ભૂલી ગયો છે તો આપણે શું કરવાનું છે ફોર ઇચ વેલેબલ એટ ધ ટોપ ઓફ ધ પ્રોગ્રામ સો ઇટ વીલ ફેલ વિથ એરર્સ જો આ પ્રોગ્રામને ત્યાં રન કરું તો મને શું મળે એરર મળે શું કામ એરર મળે કારણ કે મેં આમાં ડેટા ટાઈપ ડિક્લેર નથી કર્યા તમે જ્યારે પણ તમે વેરિએબલ ડિક્લેર કરો એની સાથે તમારે હંમેશા ડેટા ટાઈપને ડિક્લેર કરવો પડે નહીંતર શું આવે એરર આવે રાઇટ સો સી લેંગ્વેજમાં એક વસ્તુ છે કે તમે જ્યારે પણ વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે તમારે ડેટા ટાઈપ સાથે ડિક્લેર કમ્પલસરી કરવો પડે રાઇટ

કાં તો બી ગ્રેડ આવે કાં તો સી ગ્રેડ આવે સો ગ્રેડમાં શું આવે કેર રાઈટ હવે મારા પ્રોગ્રામ રન કરું સી ઇટ વર્ક્સ પરફેક્ટલી રાઈટ સો કમ્પલસરી તમે જ્યારે વેલેબડ ડિક્લેર કરો એની સાથે તમારે ડેટા ટાઈપ હંમેશા ડિક્લેર કરવા પડે રાઈટ સો નેક્સ્ટ પ્રિન્ટએફ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું પ્રિન્ટએફનો મતલબ શું થાય યાદ છે કોઈને શું મતલબ થાય પ્રિન્ટએફનો મારે કંટ્રોલમાં કાંઈ પણ પ્રિન્ટ કરવું હોય તો એના માટે આપણે શનો યુઝ કરતા એફનો પ્રિન્ટ ફંક્શનનો રાઈટ સો વી આર ગોઈંગ ટુ ટેક લિટલ ડિટોર ફોર અ મિનિટ ટુ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગોઈંગ ઓર ઇન ધ કોડ ઇન ધ લેસન યુ માઇટ હેવ નોટિસ પ્રિન્ટએફ એટ ધ બોટમ ઓફ સમ એક્સરસાઇઝ ધીસ અલાઉઝ ફોર ટેક્સ આઉટપુટ ટુ ધ ટર્મિનલ પ્રિન્ટએફ્સ એના માટે યુઝ થાય તમારે ટર્મિનલમાં કોઈ પણ આઉટપુટ જોતું હોય તો એના માટે એના માટે આપણે સોનો યુઝ કરીએ પ્રિન્ટએફનો તો બેઝિક ફોર્મેટ ઇઝ પ્રિન્ટએફ આના ફોર્મેટ શું છે કે પ્રિન્ટએફની તમારા અંદર તમારે શું લખવાનું સ્ટ્રિંગ લખવાની અને કોમા કરીને તમારે શું લખવાનું વેરિયબલનું નામ લખવાનું જેમ કે અમારા વેલ્યુને પ્રિન્ટ કરાવી છે ફાઈ તો તમારે શું લખવાનું કોમા કરી અને તમારે શું લખવાનું વેરિએબલનું નામ તો અહીંયા વેરિએબલનું નામ શું છે એજ લર્ન્ડ ટુ રાઇડ બરાબર શું તમારે કોઈ પણ વેલ્યુ ડિસ્પ્લે કરાવ્યું હોય તો કોમા કરી ડબલ કોટેશનની બહાર તમારે શું લખવાનું વેરીબલનું નામ જો તમને સિન્ટેક્સમાં દેખાડ્યું છે બરાબર શું ઇફ યુ હેડ સમથિંગ લાઈક પ્રિન્ટ ધ ટર્મિનલ વુડ ડિસ્પ્લે હેલો વર્લ્ડ હવે આના અમુક એક્સે સ્પેસિફાયર છે જેમ કે તમે હ્યુમન છો તમે તમે કોઈ હ્યુમન છો તમે માણસ છો એનું પ્રૂફ માટે તમારી પાસે આધાર કાર્ડ છે રાઈટ પોતાનું એવી જ રીતને ઇન્ટીજર માટે ફ્લોટ માટે કેરેક્ટર માટે ડબલ માટે એની પાસે શું આવે એક્સેસ સ્પેસિફાયર શું આવે એની પાસે એક્સેસ સ્પેસિફાયર કે આ ઇન્ટીજર છે આ ફ્લોટ છે આ ડબલ છે આ કેરેક્ટર છે મને કેવી રીતના ખબર પડે કે આ ઇન્ટીજર છે ફ્લોટ છે કેરેક્ટર છે ડબલ છે રાઈટ સો એના માટે શું યુઝ આવે એક્સેસ સ્પેસિફાયર શેનો યુઝ આવે એક્સેસ સ્પેસિફાયર રાઇટ સો એક્સેસ સ્પેસિફાયર્સ તો જે ઇન્ટીજર છે એના માટે આપણે શનો યુઝ કરીએ પર્સન્ટેજ ડી ઓર પર્સન્ટેજ આઈનો ડી ફોર ડિજિટ ઓર આઈ ફોર ઇન્ટીજર તમે આમાંથી કોઈ યુઝ કરી શકો પછી ફ્લોટ તો ફ્લોટ માટે આપણે શનો યુઝ કરીએ પર્સન્ટેજ એફનો એફ ફોર ફ્લોટ ધેન ડબલ તો ડબલ માટે આપણે શનો યુઝ કરીએ પર્સન્ટેજ એલ એફનો એલ એફનો મતલબ થાય લોંગ ફ્લોટ શું મતલબ થાય એનો લોંગ ફ્લોટ નેક્સ્ટ મારી પાસે છે કેરેક્ટર તો કેરેક્ટર માટે આપણે શનો યુઝ કરીએ પર્સન્ટેજ સીનો રાઈટ સી ફોર કેરેક્ટર સો તમારે કોઈ પણ વેલ્યુ તમારે ડિસ્પ્લે કરાવ્યું હોય ટર્મિનલમાં તો એના માટે તમારે શું લખવું પડશે એનું એક્સેસ સ્પેસિફાયર જો ઇન્ટીજર હોય તો તમારે પર્સન્ટેજ ડી કા તો પર્સન્ટેજ આઈ લખવાનું જો ફ્લોટ હોય તો તમારે પર્સન્ટેજ એફ લખવાનું જો ડબલ હોય તો તમારે પર્સન્ટેજ એલ એફ લખવાનું જો કેરેક્ટર હોય તો તમારે પર્સન્ટેજ સી લખવાનું કરેક્ટ સો આપણે જોઈએ હવે આ ફાઈ છે તો ફાઈ શું છે મારી પાસે ઇન્ટીજર છે સો ઇન્ટીજરને મારે ફાઈને ડિસ્પ્લે કરાવવું હોય ટર્મિનલમાં તો તમારે શું લખવાનું પર્સન્ટેજ ડી અને કોમા કરીને વેરિયેબલનું નામ તો ચલો આપણે જોઈએ સો એડ અ ન્યૂ લાઇન કમાન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ પ્રિન્ટ એફ સૌથી પહેલાં આપણને શું કરવાનું કીધું છે ને શું એડ કરાવવાનું તમારે ન્યૂ લાઇન તો ન્યૂ લાઇન માટે આપણે શું યુઝ કરતા કાલે ભણી ગયા આપણે રાઇટ સો મારે ન્યૂ લાઈનમાં પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે શું યુઝ થાય બેક સ્લેશ એનનો રાઈટ કાલે આપણે જે ભણી ગયા તો રન કરું આ પ્રોગ્રામને સી હવે મોડિફાય ધ પ્રિન્ટ એફ કમાન્ડ ઇન ધ કોડ ટુ એડ ધ વેરીએબલ ટુ ધ આઉટપુટ સો દેટ આઉટપુટ મેક્સ સેન્સ હવે મારે આને એમ પ્રિન્ટ કરાવવું છે ફાઇને તો એના માટે હું શું કરીશ પર્સન્ટેજ ડી આપીશ હવે તમે જે જગ્યાએ તમે પર્સન્ટેજ ડી આપશો એ જગ્યાએ વેલ્યુ પ્રિન્ટ થઈ જશે જેમ કે હું અહીંયા આપું પર્સન્ટેજ સો આઈ પછી ફાઈ આવશે હું અહીંયા આપું તો શું આવશે આઈ વોઝ ફાય આવશે પછી હું અહીંયા આપું ઇયર્સ પછી તો આઈ વોઝ ઇયર્સ ફાઈ આવશે હું લાસ્ટમાં આપું તો લાસ્ટમાં ફાઈ આવશે તમે જે જગ્યાએ તમે પર્સન્ટેજ ડી આપશો એ જગ્યાએ વેલ્યુ પ્રિન્ટ કરશે સો મારે શું પ્રિન્ટ કરાવવું છે આઈ વોઝ ફાઈ ઇયર્સ ઓલ્ડ વેન આઈ લર્ન ટુ રાઇડ અ બાઈક સો મારે ફાઈ ક્યારે જોઈએ છે મારે ફાઈ જોઈએ છે વોચ પછી તો હું શું લખીશ અહીંયા પર્સન્ટેજ ડી અને હવે હવે હું મારા પ્રોગ્રામને રન કરીશ રાઈટ કરેક અને મારે અહીંયા શું લખવાનું એજ લર્ન્ડ ટુ રાઈડ આ હેરર તમને શું કામ આવી કારણ કે મેં અહીંયા શું નહોતું લખ્યું વેરિયબલનું નામ સો જ જ્યારે તમે પર્સન્ટેજ ડી લખો ત્યારે તમે વેરેબલનું નામ લખવાનું અહીંયા વેરેબલનું નામ શું છે આપણી પાસે એ ઇઝ લર્ન ટુ રાઈડ રાઇટ હવે મા પ્રોગ્રામને રન કરું સી આઈ વોઝ ફાઈ ઇયર્સ ઓલ્ડ વેન આઈ લર્ન ટુ રાઇડ અ બાઇક સો તમારે જ્યારે તમારે કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય ત્યારે તમારે શું લખવાનું પર્સન્ટેજ ડી અને ડબલ કોટેશનની બહાર કોમા કરીને તમારે શું લખવાનું વેરિયબલનું નામ તો વેરિયબલનું નામ શું હતું આપણી પાસે

વેરિયબલમાં શું છે એ આપણને હવે ખબર છે વેરિએબલમાં શું હોય કોઈ પણ વેલ્યુ હોય વોટ ડુ વી ડૂ વિથ ઇટ રાઇટ ના ઇટ્સ એમટી એન્ડ ડઝન્ટ સવ એની રિયર પર્પઝ રાઇટ અત્યારે આપણી પાસે વેરિયેબલ એમટી છે એમાં આપણે કાંઈ વેરિએબલ્સ એમાં આપણે કાંઈ વેલ્યુ સ્ટોર નથી કરી અ વેરિએબલ્સ પાવર કમ્સ ફ્રોમ ઇટ્સ એબિલિટી ટુ બી સેટ ચેન્જ્ડ એન્ડ એક્ઝામિન્ડ સો ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ડુ વી ડૂ ધેટ ધેર આર ટુ વેઝ ટુ સેટ અ વેલ્યુ આપણી પાસે બે વે છે એક તો આપણે ડાયરેક્ટ કરી શકીએ વેલ્યુને સેટ જે આપણે લાસ્ટ પ્રોગ્રામમાં જોયું જેમાં મારી પાસે હતું કે ઇન્ટીજર એજ લર્ન ટુ રાઇટ ઇક્વલ્સ ટુ ફાઈવ જેમાં આપણે ડાયરેક્ટ કરી નાખી વેલ્યુને સેટ ઇન ધીસ ધેર આર ટુ વેઝ ટુ બી સેટ અ વેલ્યુ ફોર નાવ લેટ્સ લુક એટ હાઉ ટુ સેટ ધ વેલ્યુ વેન યુ ક્રિએટ ધ વેરિયેબલ ઇટ સેલ્ફ સો ઇન ધીસ કેસ નોટ ઓનલી હેવ યુ ક્રિએટેડ ધ વેરિએબલ નેમ ડીટ એક્ઝામ્પલ એટ આઈડેન્ટિફાઈડ ઇટ ટુ હોલ્ડ હોલ નંબર યુ હેવ સેટ સિટ વેલ્યુ ટુ બી થ્રી આપણે ઓલરેડી આમાં ડાયરેક્ટ વેલ્યુ ડિક્લેર કરી દીધી છે કરી દીધી છે રાઈટ કે આની વેલ્યુ થ્રી હશે વી હેવ સેવડ ટાઈમ બાય ડુઇંગ ઓલ ધીસ પાર્ટ્સ ઇન વન ટાઈમ વન લાઇન આપણે ઓલરેડી આપણો ટાઈમ આમાં સેવ કરી નાખો એક જ લાઇનમાં આપણે ડિક્લેર કરીને વેન ડિક્લેરિંગ અ વેન ડિક્લેરિંગ અ કેરેક્ટર યુ નીડ અ સિંગલ કોર્ટ્સ રાઉન્ડ ઇટ તમે જ્યારે ડિક્લેર તમે જ્યારે કેરેક્ટરને ડિક્લેર કરો ત્યારે તમારે શું કરવાનું સિંગલ કોટેશનમાં તમારે એને ડિક્લેર કરવો પડશે કારણ કે એ શું છે કેરેક્ટર સો કેરેક્ટર હંમેશા સેમાં આવશે સિંગલ કોટેશનમાં રાઈટ જેમ કે એ આમાં કેરેક્ટર છે તો એ સેમાં લખો એને સિંગલ કોટેશનમાં પછી ટુ પણ ટુ નંબર છે પણ ટુમાં લોકોએ શું કર્યું છે એને સિંગલ કોટેશનમાં લખ્યો છે તો એ શું બની ગયો કેરેક્ટર તમે કોઈ પણ નંબરને તમે સિંગલ કોટેશનમાં લખો તો એ શું શું બની જાય કેરેક્ટર બની જાય રાઈટ હવે આમાં આપણે શું કરવાનું છું જોઈએ સ ધ કોડ હેઝ સેવરલ વેરિએબલ્સ ફર્સ્ટ સેટ એન્ડ અપ્રોપ્રિએટ વેલ્યુ ઓફ નંબર બુક્સ વેરિએબલ નોટિસ ધેટ ધ કોડ અઝ કમ્પાઇલ વિદાઉટ ધ અદર વેરિયેબલ્સ સેટ ટુ સ્પેસિફિક વેલ્યુ બટ યુ ગેટ ગેટ સમ સ્ટ્રેન્જ રિઝલ્ટ દિસ ઇઝ અ ગુડ લેસન ટુ કીપ ઇન માઇન્ડ ધ કમ્પાઇલર વિલ રન યુર કોડ ઇફ યુ ડોન્ટ સેટ અ વેલ્યુ જો તમે વેલ્યુ સેટ ન કરો તો પણ કમ્પાઇલર તમારા પ્રોગ્રામ રન કરે પણ બટ યુ

તો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વેરિયબલ ડિક્લેર કર્યો ત્યારે આપણે કોઈ વેલ્યુ ડિક્લેર નથી કરી મેં શું કર્યું છે મેં પછીથી ડિક્લેર કરી છે નંબર ઓફ બુક્સ ઇક્વલ્સ ટુ ફાઇવ તો આ પણ એક મેથડ છે કે તમે આવી રીતના પણ તમે વેરિએબલને વેલ્યુ ડિક્લેર કરી શકો રાઈટ હમણાં આ પ્રોગ્રામ રન કરું રાઈટ અત્યારે હું અહીંયા આપી દઉં ઇક્વલ્સ ટુ ફાઇવ રાઈટ एक मेथड तो आ थे मेरी पास हम वॉट इज योर फेवरेट लेटर पुट इट इन फॉर द वेल्यू फॉर फेवरेट लेटर रिमेम्बर सींस इट इज अ कैरेक्टर यू विल नीड टू पुट अ सींगल कोट्स अराउंड द वेल्यू वेन्यू डिक्लेर इट जेम के मारो फेवरिट लैटर है एम बराबर हम में रन करूँ आ गया ते रीतनाम के फेवरिट लैटर ઇક્વલ્સ ટુ હું અહીંયા લખું કે તો આવી રીતે પણ તમે ડિક્લેર કરી શકો પછીથી રાઈટ નેક્સ્ટ આપણે શું કરવાનું કીધું છે ડુ યુ હેવ અ ફેવરિટ ડિજિટ પુટ ધેટ ઇન્ટુ અ ફેવરિટ ડિજિટ રિમેમ્બર સિન્સ ઇટ ઇઝ અ કેરેક્ટર હવે સેવન શું છે આમાં જેમ કે મારો ફેવરિટ નંબર છે થ્રી તો થ્રી શું છે નંબર છે પણ આમાં આમાં તમને શું આપેલું છે કેરેક્ટર તો મારે એને શેમાં લખવાનું સિંગલ કોટેશનમાં રાઈટ

કરી શકો રાઈટ અન્ડરસ્ટુડ સો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે ફ્લોટ અને ડબલ વચ્ચેનો ડિફરન્સ શું છે બે વચ્ચેનો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્લોટ અને ડબલ સો વાય આર ધેર આર ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેસિમલ્સ ઇન સી તો શોર્ટ આન્સર ઇઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિફરન્ટ સિચ્યુએશન ધ ફ્લોટ હેઝ લેસ પ્રેસિઝન ધેન ડબલ સિક્સ વોઝ ઇઝ પોસિબલ ડેસિમલ પ્લેસિસ રિસ્પેક્ટિવલી એન્ડ ધેર ફોર ટેક્સ ઓફ લેસ મેમરી ફ્લોટ છે એ તમારી પાસે કેટલી મેમરી લઈએ ફોર બાઇટ્સ અને ડબલ તમારી પાસે કેટલી મેમરી લઈએ એઇટ બાઇટ્સ અને સૌથી વધારે ઇફેક્ટિવ કોણ છે ડબલ રાઈટ શું કામ કારણ કે તમારી પાસે ફિફ્ટીન તમને ડેસીમલ પ્લેસ સુધી તમને આન્સર આપે હાવ અ ડબલ રન ફાસ્ટર સૌથી વધારે ફાસ્ટ કોણ રન કરે ડબલ સો યુ ગેન સ્પીડ એટ ધ કોસ્ટ ઓફ મોર મેમરી યુસેજ The other thing to be aware of is that the system is rounding the values you store in either. This can con cause unexpected result, especially with a float as they have less precision. This is why you will see double being used anytime accuracy is important, such as in scientific, medical or financial application. Right? Most of us people use double because it is more effective. વધારે આપણે ઇફેક્ટિવ છે બરાબર એટલે આપણે શું યુઝ કરશું ડબલ સો ઇન ધીસ એક્ઝામ્પલ મચ ઓફ ધ કોડ ઇઝ ઓલરેડી ઇન પ્લેસ ડોન્ટ વરી એટ ધીસ પોઈન્ટ ઇફ યુ કાન્ટ ફોલો એવરીથિંગ આમાં તમારે શું કરવાનું છે ઇન જનરલ ધ પ્રોગ્રામ ટેક્સ ધ ડબલ એન્ડ ફ્લોટ્સ એન્ડ એડ ઝીરો પોઈન્ટ વન ટુ ઇચ ઓવર એન્ડ ઓવર અગેન જેમ કે અહીંયા હું એડ કરી દઉં ફિફ્ટી આમાં તમારે શું એડ કરવાનું છે તમારે કોઈ પણ વેલ્યુ આમાં એડ કરવાની છે અને હું આમાં પ્રોગ્રામ રન કરું સી મને આન્સર મળી ગયા બેમાં સો સૌથી વધારે આમાં ક્યુ પ્રિસાઇસ છે ડબલ રાઈટ સમજાણું તો ડબલ તમને એક્ઝેક્ટ વેલ્યુ આપે આમાં કેટલી આવી ફોર પોઈન્ટ નાઇન 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 એટ પણ આમાં કેટલી આવી ફાઈવ સો ડબલમાં તમને એક્ઝેક્ટ વેલ્યુ મળી શકે રાઈટ સો સૌથી વધારે ઇફેક્ટિવ ક્યુ છે ડબલ

ચેન્જ પણ તમે એને કરી શકો નોટિસ ડેટ વન્સ વી હેવ ડિક્લેર ધ ટાઈપ વી નોંગર વી નો લોંગર રેફરન્સ ધ ટાઈપ વી જસ્ટ યુઝ ધ નેમ ઓફ ધ વેરિએબલ તમે એકવાર ડેટા ટાઈપ તમે યુઝ કરો પછી તમે એને ચેન્જ ન કરી શકો તમે એની વેલ્યુને ચેન્જ કરી શકો પણ તમે ડેટા ટાઈપને ચેન્જ ન કરી શકો રાઇટ જેમ કે આ પ્રોગ્રામમાં આપણે જોઈએ ઇન ધ પ્રોગ્રામ ઓન ધ રાઇટ સમબમ સમવન હેઝ ક્રિએટેડ ઇનિશિયલ કોડ બાય ડિક્લેરિંગ એન્ડ સેટિંગ અપ

યુઝર શું કરતા હોય છે કે સેમિક્રોલમ ભૂલી જાય અને પછી ગોતે મારી શું મિસ્ટેક છે રાઈટ મિસ્ટેક ખાલી શું મળે તમને કે સેમી કોલમ તમે ભૂલી ગયા છો રાઈટ શું સેમિક્રોલમ તમારે કોઈ દિવસ ભૂલવાનો નહીં આવી ગયું સી ચેન્જ થઈ ગયું વેલિયેબલ ચેન્જ થઈ ગઈ વેલ્યુ બરાબર પહેલાં શું હતી તમારી વેલ્યુ બી હવે તમારી વેલ્યુ શું થઈ ગઈ સી રાઈટ નેક્સ્ટ શું કીધું છે આપણને

बुक प्राइस इक्वल्स टू टिकाइस हमारे प्रोग्राम रन करूँ जो सॉरी मै मिस्टेक शू कर प्राइस इक्वल्स टू बुक प्राइस राइट हमारा प्रोग्राम में रन करूँ सी થઈ ગયો ચેન્જ રાઈટ સો આવી રીતના તમે કોઈપણ વેલ્યુને તમે ચેન્જ કરી શકો સૌથી પહેલાં કેટલી હતી ટિકિટની પ્રાઇસ ટેન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પછી આપણે ચેન્જ કરીને કેટલી કરી નાઇન્ટીન પોઈન્ટ નાઇન્ટી નાઇન સો એવા કોઈપણ પ્રોજેક્ટ હોય કે જેમાં જેમાં તમારે આગળ આવતા વેલ્યુ ચેન્જ કરી કરવી પડે તો તમે આવી રીતના તમે વેલ્યુ તમે ચેન્જ કરી શકો રાઈટ અંડરસ્ટુડ નેક્સ્ટ કોન્સ્ટન્ટ હવે કોન્સ્ટન્ટનો મતલબ હવે અમુક એવી વેલ્યુ હોય કે જે તમારે કોન્સ્ટન્ટ રાખવી હોય જેમ કે સ્પીડ ઓફ લાઇટ છે એ કોન્સ્ટન્ટ હોય રાઈટ અમુક જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ હોય જે કોઈ દિવસ ચેન્જ ન થાય રાઈટ તમારો બર્થ થીયર છે એ કોન્સ્ટન્ટ હોય એ કોઈ દિવસ ચેન્જ ન થાય રાઈટ સ્પીડ ઓફ લાઇટ છે રાઈટ એ કોઈ દિવસ ચેન્જ ન થાય સો અમુક એવી વેલ્યુ હોય કે જે હંમેશા કોન્સ્ટન્ટ રહે તો એના માટે આપણે શું યુઝ કરશું

તમે વેરિયેબલ તમે વેલ્યુ તમે જ્યારે ડિકલેર કરો પહેલી વાર અને પછી તમે ચેન્જ કરવાની ટ્રાય કરો કોન્સ્ટન્ટમાં તો પછી તમે એને ચેન્જ ન કરી શકો શું કામ બિકોઝ આપણે સૌથી પહેલાં એને કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દીધું છે સો કોન્સ્ટન્ટ એવો ટાઈપ છે કે જેમ કે જેને તમે ફ્યુચરમાં ચેન્જ ન કરી શકો સો એની બેઝિક ડેટા ટાઈપ ઇન સી લાઈક ધોઝ વી હેવ ગોન ઓવર કેન વી ડિક્લેડ એઝ અ કોન્સ્ટન્ટ વિથ ધ કીવર્ડ કોન્સ્ટ કોન્સ મેઇન શું છે આ તમારે કોઈ પણ વેરિબલને કે વેલ્યુને કોન્સ્ટન્ટ ડિક્લેર કરવી હોય તો તમારે શેનો યુઝ કરવાનો કોન્સ્ટ કીવર્ડનો રાઈટ બિફોર ધ ટાઈપ સો ઇન્સ્ટાઈડ ઓફ અવર ટેમ્પલેટ ઓફ ટાઈપ વેરિએબલ નેમ ઇટ વુલ બી કોન્સ્ટ ટાઈપ વેરિયેબલ નેમ જેમ કે આ નંબર ઓફ ડેઝ ઇન વીક છે તો એ કેટલા છે સેવન જ છે તો એ કોન્સ્ટન્ટ છે એ કોઈ દિવસ ચેન્જ નથી થવાના આમાં આપણને શું કીધું છે આપણે જોઈએ

કારણ કે એકવાર મેં વેલ્યુને કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દીધી અને પછી એને હું ચેન્જ કરવા માગું છું સો પછીથી એ ચેન્જ કરવી પોસિબલ નથી ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ ધ વેલ્યુ એકવાર તમે કોન્સ્ટન્ટ ડિકલેર કરી દીધો પછી તમે એ વેરિયેબલને કે વેલ્યુને ચેન્જ ન કરી શકું ધ પ્રોગ્રામ નો વાયોલેટ ધ રૂલ્સ ઓફ કોન્સ્ટન્સ વી નો ધ સ્પીડ ઓફ લાઇટ વોન્ટ ચેન્જ સો હાઉ કેન યુ ફિક્સ ધ કોડ ટુ રન કરેક્ટલી બાય ઓબેઈંગ ધ રૂલ્સ ઓફ કોન્સ્ટન્સ સો તમારે શું કરવાનું અને તમારે હટાવી દેવાનું અને તમારે તમે જે અવેલેબલ ડિક્લેર કરો એની સાથે જ તમારે એની વેલ્યુ ડિક્લેર કરી દેવાની જેમ કે હું કરી દઉં વન એટી સિક્સ હવે તમને એરર નહીં મળે જો આવી ગયું સો કોન્સ્ટન્ટમાં તમે જ્યારે પણ તમે વેલ્યુબલ ડિક્લેર કરો એની સાથે તમે તમારે વેલ્યુને ડિક્લેર કરી દેવાની અંડરસ્ટુડ નેક્સ્ટ નેક્સ્ટ છે આપણી પાસે કાસ્ટિંગ ટાઈપ્સ હવે કોઈ વાર એવું બને કે કોઈ પણ વેલ્યુ ઇન્ટીજર છે એને તમારે ફ્લોટમાં કન્વર્ટ કરવું છે કોઈ ફ્લોટ છે એને તમારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું છે ઇન્ટીચર છે એને તમારે કેરેક્ટરમાં કન્વર્ટ કરવું છે કે કેરેક્ટર છે એને તમને ઇન્ટીચરમાં કન્વર્ટ કરવું છે સો એને આપણે શું કહેવાય ટાઈપ કાસ્ટિંગ એને આપણે શું કહીએ ટાઈપ કાસ્ટિંગ સમટાઈમ્સ ઇટ ઇઝ યુઝફુલ ઓર ઇવન નેસેસરી ટુ ચેન્જ ધ વેલ્યુ ટાઈપ ઓફ અ વેરિયેબલ એન્ડ યુઝ ઇટ ફોર અધર પર્પઝીસ ફોર ઇન્સ્ટન્સ ઇફ યુ હેડ અ ડબલ વિથ અ પર્સન સ્કોર ઓન અ ટેસ્ટ જે સે ઝીરો પોઈન્ટ નાઇન્ટી ફાઈવ યુ વુડ મોસ્ટ લાઇકલી વોન્ટ ટુ ડિસ્પ્લે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ટુ ધ ડ જો તમારો સ્કોર ઝીરો પોઈન્ટ નાઇન્ટી હોય તો આ શું છે મારી પાસે ફ્લોટ છે અને નાઇન્ટી ફાઇવ શું છે મારી પાસે ઇન્ટીજર છે શું મારે ફ્લોટ ટુ ઇન્ટીજરમાં જવું હોય તો એના માટે આપણે શેનો યુઝ કરીએ ટાઈપ ટાઈપ કાસ્ટિંગનો રાઈટ નોટિસ વી આર નોટ ચેન્જિંગ ધ ટાઈપ ઓફ ધ વેરિયેબલ નોટ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ સોર્સ વેરિયેબલ વોટ વી આર ડુઈંગ ઇઝ ડિસ્પ્લેઇંગ ધ ચેન્જ વેરિયેબલ એઝ અ ન્યૂ ટાઈપ ઓફ સ્ટોરિંગ ઇટ ઇન ડિફરન્ટ વેરિએબલ ધેટ માઇટ બી અ ડિફરન્ટ ડેટા ટાઈપ જ્યારે આપણે ડિક્લેર કર્યું એની આપણે ટાઈપ ચેન્જ નથી કરતા પણ આપણે શું કરીએ છીએ કે આપણે એક નવો વેરિએબલ બનાવીએ છીએ અને એની આપણે ટાઈપ કે આપણે વેલ્યુ આપણે એની ચેન્જ કરીએ છીએ રાઇટ એને આપણે શું કહીએ ટાઈપ કાસ્ટિંગ સો ટાઈપ કાસ્ટિંગનો મતલબ શું થાય ટુ ચેન્જ વન ડેટા ટાઈપ ટુ અન અનઅધર ડેટા ટાઈપ સો યુ કુડ ડૂ ધીસ તમે આવી રીતના તમે ચેન્જ કરી શકો ઇન્ટી જ્યારે ડબલ બી

However, this can be dangerous as you might not know what values will be at the will be in the variable at runtime and it might not be implicitly convertible to another type. So I will the convert to say dangerous, right? Our example above was implicit the compiler in this case will make a best guess. The other way to convert a variable from another type is explicitly video

મારી પાસે અહીંયા ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ ફિફ્ટી છે અને મારી પાસે અહીંયા ઇન્ટીજર બી છે તો આ ફ્લોટ બી છે મારી પાસે બરાબર હવે આ ફ્લોટ બી છે એને મારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું છે તો હું શું કરીશ એ ઇક્વલ્સ ટુ ઇન્ટોફ બી શું કરી નાખીશું એ ઇક્વલ્સ ટુ તમારે શું મેન્શન કરવાનું અહીંયા તમારે જેમાં તમારે કન્વર્ટ કરવું હોય એ તમારે ડેટા ટાઈપ અહીંયા મેન્શન કરવાનું એની અંદર શું લખવાનું તમારે વેરિયેબલનું નામ ઇન ઇન્ટ અને બી બરાબર ઇન્ટ અને બી સો જેમાં તમારે કન્વર્ટ કરવું છે એ વેરિયબલનું નામ એનું એ ડેટા ટાઈપનું નામ અને પછી એની બાર વેરિયેબલનું નામ સો આ એની સિન્ટેક્સ શું સિન્ટેક્સ છે એની વેરિયેબલ નેમ ઇક્વલ્સ ટુ ડેટાટાઇપ પછી પાછું શું આવશે વેરિયેબલ ને આનાથી તમે શું કરી શકો ટાઈપ કાસ્ટિંગ એક ડેટા ટાઈપમાંથી તમે બીજા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરી શકો રાઈટ ધેન સો આમાં જોઈએ આપણે આમાં શું કરવાનું છે સો લેટ્સ ટેક અવર એક્ઝામ્પલ અબાઉ વેર વી વોન્ટ ટુ ટેક ધ પર્સન સ્કોર એઝ અ ડબલ એન્ડ કન્વર્ટ ઇટ

ટેસ્ટ સ્કોર બરાબર આટલું કર્યું મેં સો અત્યારે શું આવ્યું મારી પાસે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આવ્યું સો નાઉ ટ્ર આ આપણે શું કર્યું ઇમ્પ્રિસિટ કન્વર્ઝન સોથી સૌથી ફર્સ્ટ ટાઈપ મારી પાસે કઈ છે ઇમ્પ્રિસિટ કન્વર્ઝન રાઇટ સો સૌથી પહેલાં આપણે શું કર્યું અહીંયા ઇમ્પ્રિસિટ કન્વર્ઝન કર્યું સો એમાં પણ આપણને આન્સર મળી ગયો નેક્સ્ટ આપણે શું કરીએ એક્સપ્રિસિટ કન્વર્ઝન તો એમાં તમારે શું લખવાનું અહીંયા હું શું કરી નાખું ઇન્ટ સો શું થઈ ગયું એક્સપ્લિસિટ કન્વર્ઝન હવે મારો પ્રોગ્રામ રન કરું જો મળી ગયું આઉટપુટ સો ધેર આર ટુ વેઝ ટુ કન્વર્ટ ડેટા ટાઈપ કયા કયા બે વેઝ છે આપણી પાસે ઇમ્પ્લિસિટ કન્વર્ઝન અને બીજું એક્સપ્લિસિટ કન્વર્ઝન સૌથી વધારે બેસ્ટ કયો આમાંથી

નેક્સ્ટ પાછો આપણે કન્ટિન્યુ કરીએ અ મોર ઇન્ટરેસ્ટિંગ કાસ્ટિંગ ઓપ્શન ઇઝ કન્વર્ટિંગ અ કેર સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ ક્યુ છે આમાં કન્વર્ઝનમાં કેર ઇન્ટુ અ નંબર સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ ક્યુ છે મારે કે કેરેક્ટરમાંથી નંબરમાં કેમ જાવું ઓર ધ અધર વે કે નંબરમાંથી કેરેક્ટરમાં કેવી રીતના આવું જસ્ટ લાઈક બિફોર યુ હેવ ટુ બી કેરફુલ હાવ યુ સેટ ધીસ અપ ઇન ધ બેકેન્ડ અ કેર ડઝન્ટ સ્ટોર એ

અને સ્મોલ લેટર એની આસ્કી વેલ્યુ કેટલી હોય નાઇન્ટી સેવન રાઈટ સો જ્યારે પણ તમે કેરેક્ટરમાંથી તમે નંબરમાં જાઓ તો તમને એની શું મળે આસ્કી વેલ્યુ મળે શું મળે આસ્કી વેલ્યુ જેમ કે હું અહીંયા લખું અહીંયા લખું છે કે ઇન્ટ ઓફ સોર્સ કેરેક્ટર તો સોર્સ કેરેક્ટરમાં ત્યાં શું આપ્યું છે મને એ રાઇટ સો એની મને આસ્કી વેલ્યુ મળશે સો સ્મોલ લેટર એની આસ્કી વેલ્યુ શું છે મારી પાસે આમાં નાઇન્ટી સેવન તો મને આઉટપુટમાં શું મળશે નાઇન્ટી સેવન રાઈટ હવે એવી જ રીતના હું નંબરમાંથી કેરેક્ટરમાં જાઉં જેમ કે હું અહીંયા લખું સિક્સટી ફાઈવ તો સિકસ્ટી ફાઇવ કોની આંસકી વેલ્યુ છે તો સિક્સટી ફાઈવ એની આસ્કી વેલ્યુ છે સો નંબરમાંથી જ્યારે પણ હું કેરેક્ટરમાં જાઉં તો મને એનો શું મળે કેરેક્ટર મળે હું સિકસ્ટી ફાઈવ લખીશ તો સિકસ્ટી ફાઇવના કેરેક્ટર કયો છે આપણી પાસે એ તો મને શું મળશે અહીંયા એ સમજાણું સો આપણામાં શું કરવાનું છે જોઈએ આપણે સો ઇફ એ ઇઝ નાઇન્ટી સેવન વોટ ડુ યુ સપોઝ વી વુડ વુડ ગેટ ઇફ વી સેટ ઇન્ટીજર ટુ નાઇન્ટી નાઇન એન્ડ કાસ્ટ ટુ અ કેરેક્ટર તો નાઇન્ટી નાઇન આપણે સેટ કરીએ તો મને શું મળે લેટ્સ ફાઇન્ડ આઉટ ધ ઇનિશિયલ સ્ટેટ ઇઝ સેટ સો યુ નીડ ટુ કાસ્ટ અવર સોર્સ ઇન્ટીજર ટુ ટાર્ગેટ કેરેક્ટર શું કરવાનું છે આપણે સેટ ટાર્ગેટ કેરેક્ટર ઇક્વલ ટુ સોર્સ ઇન્ટીજર એન્ડ એક્સપ્લિસિટલી આપણે કઈ રીતના કાસ્ટ કરવાનું છે

આવી ગયું રાઈટ સો નાઇન્ટી નાઇનમાં આપણી પાસે શું છે અહીંયા ચેક કરીએ આપણે નાઇન્ટી નાઇનમાં આપણી પાસે શું છે સી તો સી મળ્યો મને યસ મને અહીંયા સી મળી ગયું રાઈટ નેક્સ્ટ આપણે શું કરવાનું છે અહીંયા નાવ લેટ સી વોટ હેપન્સ વેન યુ કાસ્ટ અ ડબલ ઇન ટુ અ કેરેક્ટર સેટ ટાર્ગેટ કેરેક્ટર ટુ સોર્સ ડબલ યુઝિંગ ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ આમાં આપણે શું યુઝ કરવાનું છે ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ શું કરવાનું છે આમાં આપણે

કેરેક્ટરમાંથી ઇન્ટીજરમાં કર્યું અને ઇન્ટીજર ઇન્ટીજરમાંથી મેં શું શેમાં કર્યું મેં કેરેક્ટરમાં રાઈટ સો આને આપણે શું કહેવાય ટાઈપ કાસ્ટિંગ અન્ડરસ્ટુડ રાઈટ સો આ આપણો જો ટોપિક હતો ડેટા એન્ડાઈપ્સ એ અહીંયા પૂરો થાય છે રાઈટ તમને આ આવડશે જ્યારે તમે આની પ્રેક્ટિસ કરશો એ એટલું જ નથી કે હું તમને આટલું કરાવું એટલું જ તમે કરો તમે પોતાની મેળે પણ તમે સર્ચ કરી શકો છો ગૂગલમાં તમે યુટ્યુબમાં પણ વિડીયો જોઈ શકો છો અલગ અલગ તમે ઇન્ટરનેટમાં પણ અલગ અલગ વેબસાઇટમાં તમે શીખી શકો છો રાઈટ આ એક ફિલ્ડ એવી છે કે જેમાં તમારે પોતાની મેળે તમારે શીખતું રહેવું પડશે અને સૌથી વધારે તમારે આમાં પ્રેક્ટિસ કરવી પડશે રાઈટ તો તમને સરખી રીતના બધી આવડશે અને આના જે ટાસ્ક છે આજે આપણે જેટલું કર્યું આના તમે ટાસ્ક તમને ક્લાસરૂમમાં તમને આજે અપલોડ થઈ જશે એ તમારે કરવાના છે રાઈટ સો આજે આપણે આટલું રાખીએ Right? Thank you.